સુરતમાં કોરોના વિસ્ફોટ બાદ સતત કોરોના સારવાર દરમિયાન દર્દીના મોત થતાં તેમની અંતિમ ક્રિયા માટે સતત સ્મશાનમાં વેઇટીંગ ચાલી રહ્યું છે ત્યારે આ વેઇટીંગ ઓછું કરવા માટે સ્મશાનની ભઠ્ઠી સતત ચોવીસ કલાક કાર્યરત પણ રાખવામાં આવી છે જેને લઈને સુરતના ઉમરા ખાતે આવેલ સ્મશાનમાં આવેલી બે ભઠ્ઠીમાં આવેલા લોખંડના એંગલ ઓગળી જવાને લઈને બે ભઠ્ઠી બંધ કરવાની વારી આવી છે જેને લઈને સ્મશાનમાં વેઇટીંગ વધી રહ્યું છે સુરતમાં કોરોનાનું રાફડો ફાટ્યો છે કેસો બુલેટની ગતિએ વધી રહ્યા છે જેને લઈને હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે દર્દીઓને દાખલ કરવા માટે લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે તો તેની સામે મોત પણ સતત વધી રહ્યા છે લોકો કોરોનાની સામેની જંગ પણ હારી રહ્યા છે જેને લઈને સ્મશાનો પણ ફૂલ થઈ ગયા છે લોકોની અંતિમ ક્રિયા માટે પણ ટોકન લેવાની નોબત આવી ગઈ છે તેવામાં સતત લાશોના હરાવને લઈને ચોવીસ કલાક ગૃહ ચાલી રહ્યા છે ત્યારે સુરતના ઉમરાહ ખાતે આવેલા રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં કોવિડ સારવાર દરમિયાન મૃત્યુ પામેલા મૃતદેહ માટે ચાર ગેસની ભઠ્ઠીમાં અંતિમ ક્રિયા અને બિન કોવિડ માટે છ જેટલી જટિલ લાકડાની ભઠ્ઠીમાં અંતિમ ક્રિયા કરવામાં આવી રહી હતી ત્યારે સતત ચોવીસ કલાક આ ભઠ્ઠી ચાલતા ભઠ્ઠીમાં ગરમીનું પ્રમાણ વધી જતાં ગેસની બે ભઠ્ઠીમાં આવેલા લોખંડના એંગલ ઓગળી જતાં બે ભઠ્ઠી બંધ કરવાની વારી આવી હતી જોકે લાશના ખડકલા થતા ઉમરા સ્મશાન ટ્રસ્ટી દ્વારા બે ગેસની ભઠ્ઠીમાં બિન કોવિડથી મૃત્યુ પામેલા લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવતી હતી તે ભઠ્ઠીમાં કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે અને બિન કોવિડ મૃતકોની અંતિમ ક્રિયા માટે સ્મશાનની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલા સ્મશાનમાં એક સાથે પંદરથી વીસ જેટલા મૃતકોની અંતિમ ક્રિયા કરી શકે તેવું સ્મશાન ઉભું થવા પામ્યું છે જો કે હાલમાં તો એક ટેકનિકલ ટીમ દ્વારા ભઠ્ઠીનું મેન્ટેનન્સ ચાલુ કરવામાં આવ્યું છે અને ગણતરીના કલાકોમાં આ ભઠ્ઠી ફરી શરૂ થઈ જાય તેવી શક્યતા ટ્રસ્ટી દ્વારા વ્યક્ત પણ કરવામાં આવી છે